Animal Awards. ભરૂચ જિલ્લા કિસાન સંઘ દ્વારા શેરડીનો રૂપિયા 3000 ભાવ આપવા વટારિયા સુગર સમક્ષ માંગ કરવામાં આવી. અન્ય સુગર ફેક્ટરીઓ કરતા વટારિયા સુગર દ્વારા શેરડીનો ઓછો ભાવ અપાતો હોવાની ખેડૂતોની આક્ષેપ. કિસાન સંઘ ગુજરાતના ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા વટારિયા સ્થિત ગણેશ સુગરને લેખિતમાં રજૂઆત કરીને વર્ષ 2023-24 દરમિયાન શેરડીનો ભાવ રૂપિયા 3000 આપવા માંગ કરવામાં આવી છે. કિસાન સંઘ દ્વારા બાબતે જણાવવા મુજબ ચાલુ સાલે ગણેશ સુગર દ્વારા શેરડીના જે ભાવ નક્કી કર્યા છે તે અન્ય સુગર ફેક્ટરીઓની સરખામણીએ ઓછા છે અને પોષણક્ષમ નથી. વધુમાં જણાવ્યા અનુસાર પાછલા 3 વર્ષથી ગણેશ સુગરના ખેડૂતોને સભાસદો અન્ય સુગર ફેક્ટરીઓની સરખામણીએ ભાવમાં નુકસાન વેઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ ગણેશ સુગર વટારિયા ખાતે કસ્ટોડિયન કમિટી વહીવટ કરે છે, ત્યારે કિસાન સંઘની રજૂઆતમાં જણાવ્યા મુજબ કસ્ટોડિયન કમિટી ગામે ગામ ફરીને પારદર્શક વહીવટ આપવાની વાતો કરે છે, પરંતુ બધી સગવડ હોવા છતાં સુગર દ્વારા ફક્ત 13,000 ટન શેરડીનું પિલાણ કરાયું છે, જેને લઈને સભાસદો પર 4-5 કરોડ રૂપિયાનો બોજો પડ્યો છે. આ ઉપરાંત સંસ્થાની પરિસ્થિતિ નાજુક હોવા છતાં નવા પ્લાન્ટ માટે આયોજન કરાય છે તે બાબત હાલના વહીવટકર્તાઓની મનમાની હોવાનું જણાવ્યું હતું. આ બાબતે કિસાન સંઘમાં ભરૂચ જિલ્લા પ્રમુખ સુધીરસિંહ અટોદરિયાએ જણાવ્યું કે ગણેશ સુગર દ્વારા ચાલુ વર્ષે ખેડૂતોને અપાયેલ શેરડીનો રૂપિયા 2500નો ભાવ યોગ્ય નથી અને ખેડૂતો પોસાય તેમ નથી, અને આ બાબતે વિરોધ વ્યક્ત કરવા ગત તારીખ 2 ના રોજ ખેડૂતો સુગરની ઓફિસે ગયા, ત્યારે ચેરમેન કે અન્ય કોઈ ડિરેક્ટર હાજર રહ્યા ન હતા, તેથી કોઈ ઇરાદાપૂર્વક સુગર ખાતે હાજર ન રહ્યા હોવાની લાગણી ખેડૂતોમાં જણાઈ હતી. જ્યારે વર્તમાન કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહજી મહેડા સાથે ટેલિફોનિક વાત કરતા મારે કોઈ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. કિસાનોની ફક્ત એક જ માંગ છે કે ધારીખેડા સુગર પંડવાઈ સુગરને સમકક્ષ ભાવ ગણેશ ખાંડ ઉદ્યોગ મંડળીના સભાસદોને મળવો જોઈએ. પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની મીઠી મીઠી વાતો કરનાર વર્તમાન કસ્ટોડિયન કમિટીની કાર્યશૈલી પર ખેડૂતોએ સવાલો ઉઠાવ્યા હતા. વધુમાં જણાવ્યા મુજબ જો ખેડૂતોની માંગણી નહીં સંતોષાય તો ભવિષ્યમાં કિસાનો દ્વારા જે કોઈ નિર્ણય લેવાશે તેના પરિણામ માટે હાલની કસ્ટોડિયન કમિટી જવાબદાર રહેશે એવી ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ.